गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे तो 11મું ચેપ્ટર છે ઈ પૂરું કરી નાખ્યું છે. હવે આપણે 12મું ચેપ્ટર લેશું, વિદ્યુત તથા પરિપથ. હવે વિદ્યુત તથા પરિપથ છે એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કેમ કે વિદ્યુત છે એના વિશે તમારે ધીમે ધીમે બધા ચેપ્ટર 7મામાં પણ આવશે, 8મામાં પણ આવશે, 9મામાં આવશે, 10મામાં આવશે. તો અત્યારનો છે વિદ્યુત છે એ પાયો છે. તમને થોડી ઘણી માહિતી આમાં આપેલી છે, થોડી ઘણી સંજ્ઞાઓ આપેલી છે અને થોડી ઘણી વાત કરેલી છે. પછી ધીમે ધીમે આગળ જશો તેમ તેમ આપણે વધતું જશે. તો વિદ્યુત છે એના વિશે આપણે જાણીએ. આપણે વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોમાં સરળ બનાવવા કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણીમાં બહાર કાઢવા માટે કરીએ છીએ. જમીનની સપાટી પર પાણીની અગાશી પર આવેલી ટાંકી પહોંચાડવા માટે કરીએ છીએ. અન્ય કયા કાર્યોમાં જે છે આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ? આપણે લાઇટમાં, પંખામાં, એઝ અ ફોન ચાર્જિંગમાં, બધી જગ્યાએ આપણે ઉપયોગ કરીશું. શું તમારી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ સામેલ છે? તમારા માટે કોઈ પણ પ્રકાશ છે એના માટે વીજળીનો ઉપયોગ કરી છે? હા, લાઇટ છે એ આપણા માટે છે. સૂરજ અસ્તમાં પછી આપણે ઘર, રસ્તાઓ, ઓફિસ, કારખાના વીજળી પ્રકાશિત કરીએ છીએ. જે રાતે સતત કામ કરવામાં આપે છે વીજળી આપણે વીજળી મથકમાંથી પ્રાપ્ત થાય છે. તેમ છતાં પણ વીજળીનો પુરવઠો ઠપ થઈ જઈ શકે છે. આમ એવો કોઈ સ્થાન પર ઉલ્લેખ નથી કરી શકતા એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ. ટોર્ચમાં એક બલ્બ હોય છે, જ્યારે એની સ્વિચ ઓન કરીએ ત્યારે તે પ્રકાશ આપે છે. ટોર્ચને વીજળી ક્યાં મળે છે? ટોર્ચને વીજળી ક્યાંથી મળે છે? આપણે એ બધી વાત આમાં કરશું. વિદ્યુત કોષ. વિદ્યુત કોષ એટલે આપણી બેટરી. બેટરી વિશે આપણે તો જાણીએ છીએ કે આપણે છે ટોર્ચની અંદર બેટરી નાખીએ તો જ ટોર્ચ પ્રકાશ આપે, નકર આપે નહીં. ટોર્ચ એ બલ્બના વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે અને વિદ્યુત કોષના ઉપયોગ વિદ્યુત સ્ત્રોતોમાં રૂપે અલાર્મ, ઘડિયાળ, રેડિયો, કેમેરા તથા અન્ય ઉપકરણોમાં થાય. બીજે બેટરીનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણે વિદ્યુત કોષનો? રૂમના અલાર્મમાં છે, ઘડિયાળ છે, રેડિયો છે, કેમેરા છે. શું તમે કોષ વિદ્યુત કોષનો ધ્યાનપૂર્વક જોયો છે? તમે જોયું હશે કે વિદ્યુત કોષ ધ્યાનપૂર્વક જોયા તમે તેની એક બાજુ કેપ અને બીજી બાજુ ડિસ્ક હોય છે. શું તમે વિદ્યુતની ઉપર ધન ચિહ્ન અને ઋણ ચિહ્ન જોયું છે? વિદ્યુત કોષ ધાતુનું કેપ છે એ ધન છે અને ઋણ તકતી છે એ ધ્રુવ છે. અને આમ વિદ્યુત કોષ બે ધ્રુવ આવેલો છે, તો એક ધન ધ્રુવ ને બીજું ધ્રુવ. હવે તમે બેટરી લેશો ને તમે કોઈ પણ, તેની ઉપર એક ટોપ દેખાશે, એક નાનકડું પોઈન્ટ જેવું, એ છે ને આખો ધન ભાર છે. અને નીચે એક ડિસ્ક જેવું દેખાશે, એ ઋણ ભાર છે. હવે તમારે બે ને આપણે આ ધ્રુવ છે બે, એક છેડો છે એ ધન ધ્રુવ છે અને બીજો છેડો ઋણ ધ્રુવ છે. ઉપરનો જે પોઈન્ટ વાળો ભાગ દેખાય છે અહીંયા ધનનો એક રોડ હોય એટલે એ ધન ધ્રુવ અને નીચેનો ઋણ ધ્રુવ. હવે કોઈ પણ બેટરીને આ બે વસ્તુ હોય છે. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાં વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે. વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થ વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ અથવા વિદ્યુત ઉત્પન્ન કરતો બંધ થઈ જાય છે. હવે જો એની અંદર, ઈ સેલની અંદર રાસાયણિક વસ્તુ ભરેલી હોય, આ રાસાયણિક વસ્તુ ભરેલી હોય એટલે શું થાય કે આ રાસાયણિક વસ્તુમાં જ્યાં લગીન વપરાય અને જ્યાં લગીન બની જાય, કારણ કે તમે છે એક વસ્તુ કંઈક એસિડ નાખતા હોય, એક એસિડથી પ્રક્રિયા થતી હોય, ભાઈ એસિડ પૂરું થઈ જાય અંદર એટલે પ્રક્રિયા બંધ થઈ જાય. એવી જ રીતે જે આ કોષ છે એમાં પણ લુગદી બધી આવેલી હોય, હવે આ લુગદી પૂરી થઈ જાય એટલે તો અંદર તમે જોતા હશો બ્લેક કલરનું ગંધારું દેખાય, કાર્બનના રોડ છે એ બધા. તો આ વસ્તુ પૂરી થઈ જાય તો વીજળીનો કોષ બંધ થઈ જાય. ચેતવણી. વિદ્યુતના થાંભલા, વિદ્યુત મોકો અથવા અન્ય સ્થાન પર ભયસૂચક ચિહ્ન જોયા હશે. આ દર્શાવે છે કે વીજળીનો ઉપયોગ સાવચેતી ન કરવામાં આવે તો સ્વયં અત્યંત ભયંજનક પૂરક થાય છે. જો વીજળી અથવા વીજળી ચાલકના ઉપકરણ સાવધાનીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો ગંભીર ઇજા અથવા મૃત્યુ થઈ શકે છે. આથી તમારે વીજળીના તથા તારના સોકેટમાં ક્યારેય પ્રયોગ કરવો જોઈએ નહીં. યાદ કરો કે પોર્ટેબલ જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ આટલી જ ભયજનક હોય છે અને વિદ્યુત સંબંધિત બધી પ્રવૃત્તિ કરવા માટે સાધારણ રીતે વિદ્યુત કોષ જ ઉપયોગ કરવાનો હોય છે. સાધારણ રીતે વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવે, ચેતવણી આપવામાં આવે, જો વીજળીનો સારી રીતે ઉપયોગ ન કરવામાં આવે તો આપણા શરીરમાં કરંટ આવી શકે અથવા તો શોર્ટ સર્કિટને કારણે બધું બળી શકે, એટલે ત્યાં બહુ જ ધ્યાનથી વીજળીનો ઉપયોગ કરવો જોઈએ. ફિલામેન્ટ છે, ટોર્ચનો બલ્બ અને તેનું આંતરિક દ્રશ્ય. ત્યારે તમે કોષને એક નવા
विद्युत कोष में बदलव पड़े जो तुम्हारे आ टर्मिनल अंदर फिनामेंट है तब बल्ब जो हे घना अत्यार तो एलईडी आ गई है पर तो बहुत जूना बल्ब तेरे अगर हो तो एनी अंदर एक फिलामेंट हो एक तार जेवी रचना हो अंदर एक टर्मिनल हो जे आपणे वाड़ीए छे टोर्च ने तेनुं आंतरिक दृश्य हवे तमे विद्युत कोष ना बदलो पड़े छे टोर्च ना बदले कांच नी बहार नी सपाटी पर तमे चोटेलो होय छे ने बल्ब नी कांच नो आवरण थी अंदर नुं शुं होय छे शुं तमे टोर्च लियो एक अंदर नी रहेला बल्ब ने जुओ तमारा शिक्षक नी मदद थी बहार ने बहार काढो अने तमारुं ध्यान थी शुं तमने कांच नो बल्ब एक पातळो तार जोई शको छो हवे ई टोर्च ने स्विच ऑन करो त्यारे तमारो आ भाग प्रकाशित थाय छे અને તે ઉત્પન્ન થતા પાતળા તારને ફિલામેન્ટ કહેવામાં આવે છે હવે જે પતલો તાર હોય બલ્બની ઉપર અને ફિલામેન્ટ કહેવાય જ્યારે તમે પ્રકાશ કરો જ્યારે સ્વિચ ઓન કરો ત્યારે એ પ્રકાશિત થાય ફિલામેન્ટ બે મોટા ભાગ તાર વચ્ચે જોડાયેલા છે જેમ કે મોટા તાર ફિલામેન્ટ આધાર પૂરો પાડે છે મોટા તારમાંથી એક મોટો તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડવામાં આવે છે મોટો તારના આધાર કેન્દ્ર પર અણી પર જોડાયેલો હોય છે અને બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો ધાતુની અણી અને બે ટર્મિનલ છે આ બંને ટર્મિનલ એવા પ્રકાર રાખવામાં આવે છે કે એકબીજાને અટકી ન શકે હવે આ જો કેવી રીતે રાખવામાં આવે કે આ બે વસ્તુ એને એકબીજાને અડે નહીં જો એકબીજાને અટી જાય તો એ છે ને બ્લાસ્ટ થઈ જાય કેવું થાય એટલે આ બંને વસ્તુ આડા આવડી રાખવામાં આવે છે ચેતવણી વિદ્યુતના બે ટર્મિનલ સાથે જોડતા તારોની સ્વિચ અથવા તો બલ્બ જેવા ઉપકરણો વચ્ચે જોડાયા વગર એકબીજા સાથે ક્યારે ભેગા કરવા નહીં જો તમે આવું કરશો તો વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થની ઝડપ વપરાઈ જશે અને વિદ્યુત કોષ કાર્ય કરવાનું બંધ કરી દેશે લેવામાં આવતા વિદ્યુત બલ્બને પણ આ જ સંરચના હોય છે આવી રીતે વિદ્યુત કોષ અને વિદ્યુત બલ્બ બંને ટર્મિનલ હોય છે ધ્રુવો શા માટે હોય છે ધ્રુવો શા માટે હોય છે એનો ક્વેશ્ચન આન્સર હવે બીજામાં દેવામાં આવશે વિદ્યુત કોષ સાથે જોડાયેલા બલ્બો ચાલો આપણે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બ પ્રકાશિત કરવો પ્રયત્ન કરો કે આવું કઈ આપણે કઈ રીતે કરી શકશું વિવિધ રંગના પ્લાસ્ટિકનું આવરણ ચડાયેલા વિદ્યુતના ચાર ટુકડા લો સોરી વિદ્યુત તારના ચાર ટુકડા લ્યો તાર ચાર ટુકડા લેવા છે તાર છે આપણી આગળ પ્લાસ્ટિકના તાર વાળો એક હોય છે અને તેના ઉપર પ્લાસ્ટિકનું આવરણ હોય એવો લેવાનો છે આમાં બંને એક જગ્યાથી બે છેડાથી પ્લાસ્ટિકનું આવરણ કાઢી નાખો તારને ખુલ્લો થઈ જશે બે તારને અવનવિતમાંથી કોષમાંથી છેડામાં બલ્બમાં ગોઠવો જો કેવી રીતે ગોઠવો છો ઉપર એક ગોઠવેલો છે ને નીચે એક ગોઠવેલો છે બંનેને ગોઠવી લીધા છે આવી રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવે સેમ વસ્તુ બલ્બમાં છે એક તાર ગોઠવવાનો છે અને એકવાર ઉપરથી અને એક તાર નીચેથી આ બલ્બ સાથે વાયરને જોડતા અનેક ઇલેક્ટ્રિશિયન દ્વારા વપરાતા ટેપનો ઉપયોગ કરી શકો છો હવે આ તમારે જોડવું હોય તો ઇલેક્ટ્રિશિયન ટેપ યુઝ કરો બ્લેક કલરની આવે એ તમે કરશો એટલે થઈ જાય રબર બેન્ડ અથવા ટેપ વડે ઉપયોગ કરશો હવે જો તમને દેખાશે કે જ્યારે આ ચારેય ભેગા થઈ જશે અલગ અલગ હોય પછી જોડાય જો આ ચારેય ભેગા થઈને થાય છે તો બલ્બ ચાલુ થશે હવે જો ગમે તે એક છેડો છે એ ખુલ્લો હશે તો આ થશે નહીં સ્વિચ ચાલુ થશે જો બલ્બના વિદ્યુત કોષમાં છ રીતે હવે જો છ રીતે જોડાયામાં આવ્યા છે અલગ અલગ રીતે છ રીતમાં ખાલી બે રીત એવી છે જેના દ્વારા છે એ તમારો તાર છે પહેલી રીત જો આખી આખી ગોળ સર્ક્યુલર મોશનમાં રાખી છે બે તાર જોડેલા છે અને ત્રીજા તારમાં મૂકેલો છે હવે જો બીજું છે એમાં શું છે બે તાર જોડેલા છે એક તાર નથી જોડ્યો ત્રીજામાં શું છે ઉપરનો તાર નથી જોડ્યો ત્રીજાનો નથી જોડ્યો જે ચોથામાં શું છે કે બે તાર નીચેથી જોડેલા છે ચોથામાં બે તાર ઉપરથી છોડેલા છે અને બીજામાં એક ઉપરથી નીચે જાય છે અને નીચેથી ઉપર જાય છે તો છ માં ખાલી બે જ એવી જગ્યા છે જ્યારે બલ્બ છે એ પ્રકાશિત થાય છે સ્થિતિ તપાસો હવે પ્રકાશિત થાય છે અને સ્થિતિ માટે હા અથવા ના લખો હવે તમે સ્થિતિને ધ્યાનપૂર્વક જુઓ બલ્બ પ્રકાશિત થાય છે આ સ્થિતિની સરખામણી બીજી ગોઠવણી સાથે કરો જેમ બલ્બ પ્રકાશિત થતો નથી તેમ મે ભેદ પણ જણાઈ શકો છો વિદ્યુત કોષ એક ટર્મિનલ શરૂ થઈને પેન્સિલ તમારી અણીની વાયરમાં ફેરવી બલ્બ સુધી લાવો હવે તમે બલ્બની બીજા ટર્મિનલથી શરૂ કરી અને વિદ્યુત ઘાસ સાથે જોડો બીજા ભાગને પેન્સિલની અણીએ લાવો અને જોડો પેન્સિલની અણી શું કામ યુઝ કરવામાં આવે કે એમથી કરંટ લાગે નહીં પેન્સિલના ટર્મિનલ ઉઠાવ્યો પડે છે હવે આ આપણે
बहनो छे आने परिपथ कहेवामां आवे छे। ज्यारे पण कोई पण वस्तुमां आखे आखो परिपथ बने एने आपणे विद्युत परिपथ कहेवाय छे। अने विद्युत परिपथ विशे आपणे जाणशुं। प्रवृत्ति बे मां तमे विद्युत कोषनो एक टर्मिनल ने द्वारा તમારા બલ્બ ને વિદ્યુત કોષ ના બીજી ટર્મિનલ સાથે જોડ્યા। ધ્યાન પર આકૃતિમાં 12.5A અને 12.5F ની સ્થિતિમાં વિદ્યુત કોષ ના બે ટર્મિનલ બલ્બ ના બે ટર્મિનલ સાથે જોડાયેલા છે। આ પ્રકારની ગોઠવણીમાં વિદ્યુત પરિપથ નું એક ઉદાહરણ છે। વિદ્યુત પરિપથ ના બે ટર્મિનલ અને બલ્બ ના બે ટર્મિનલ બંને ગોઠવાયેલા છે, પ્રકાશિત થયા છે અને આ વિદ્યુત પરિપથ નું ઉદાહરણ છે। વચ્ચે વિદ્યુત પ્રવાહ સંપૂર્ણ પથ દર્શાવે છે। બલ્બ માત્ર ત્યાં જ પ્રકાશિત થાય છે જ્યાં પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય। હવે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું કામ કોણ કરે છે? બેટરી કરે છે। અને આ બેટરી છે એને સરખી રીતે આપણે જો બલ્બ સાથે જોડવામાં આવે તો જ આ પ્રક્રિયા થાય છે। કોઈ વિદ્યુત પરિપથ આકૃતિમાં વિદ્યુત પ્રવાહની દિશામાં અને વિદ્યુત કોષના ટર્મિનલ પ્લસ અને માઇનસ ટર્મિનલ તરફ, જ્યારે બલ્બના ટર્મિનલ તાર વડે કોષોમાં ટર્મિનલ સાથે જોડાય છે તો બલ્બની ફિલામેન્ટ લઈને વિદ્યુત પ્રવાહ પ્રસાર કરે છે, બલ્બને પ્રકાશિત કરે છે। આ બલ્બ વિદ્યુત કોષ જોડાયેલા હોવા છતાં પ્રકાશિત થતો નથી એવું બલ્બ બલ્બના કન્ફ્યુઝ થવાની હોઈ શકે છે। કન્ફ્યુઝડ બલ્બને ધ્યાનપૂર્વક જુઓ અને ફિલામેન્ટ અખંડિત કરો। દેખાય જો પ્લસ થી માઇનસ તરફ વિદ્યુત પ્રવાહ જાય છે, બલ્બ ઘણા કારણે કન્ફ્યુઝ થઈ જાય છે। એક છ ફિલામેન્ટ તૂટી જવું, ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલ વચ્ચે વિદ્યુત પ્રવાહનો કરંટ પરિપથ તૂટી જાય છે, જ્યારે કન્ફ્યુઝ થયેલા બલ્બને ફિલામેન્ટના વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, આથી તે પ્રકાશિત થતો નથી। શું તમે જાણી શકો કે ECD તમારો પ્રયત્ન કર છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ નથી થતા? હવે આપણે વિદ્યુત કોષનો ઉપયોગ કરી બલ્બ પ્રકાશિત કરી શકાય તે શું ટોર્ચની મદદથી કરી શકો? જો આ બલ્બ દેખાય છે એની અંદર છે ને એક ફિલામેન્ટ આવે, જો આ ફિલામેન્ટ છે એ જો અંદર નો રહે અને એ તૂટી જાય એટલે એ પરિપથ પૂરો થાય નહીં, તાર તૂટી ગયો એના જેવું જ થાય। બલ્બની અંદરનો વાયર જો ફિલામેન્ટ તૂટી જાય તો આવા જે બલ્બ હોય એને કન્ફ્યુઝડ બલ્બ કહેવામાં આવે છે। હવે જો તમારો એક જ ટર્મિનલ તમે મૂક્યો છે, નીચેથી એક ટર્મિનલ ઉપર જવા દીધો તો આવું થશે નહીં। પહેલેથી તમે બલ્બની વિદ્યુત કોષ સાથે જોડી બીજી વ્યવસ્થા શું? આ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થશે। હવે બલ્બને વિદ્યુત ટર્મિનલથી હટાવો, શું બલ્બ હજુ પ્રકાશિત છે? શું આ તમે ટોર્ચને ઓન અથવા ઓફ કરી તેના જેવું નથી? હવે જો તમે એક આવી રીતે કરશો ને તો આવું થશે નહીં। તમારે ઓન કે ઓફ કરવા માટે એક વસ્તુ જોઈ છે। તમે પ્લસ એન્ડ માઇનસ ગોઠવી દીધો, બધું કરી દીધું બલ્બારે, પણ એક વસ્તુ ન થઈ કે તમે ઓન એન્ડ ઓફ તમે ખાલી અડવો પડે, એટલે તમારે હવે શેની જરૂર પડે? સ્વિચની। તો સ્વિચ કેવી રીતે બનાવી એના વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું। તમારા હોમવર્ક તમારે શું કરવાનું છે? વિદ્યુત કોષ વિશે માહિતી આપો, વિદ્યુત કોષ વિશે આકૃતિ દોરી અને એની માહિતી આપો। વિદ્યુત કોષમાં તમારે આ છે અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી આ નથી લખવાનું, ચેતવણી ને એવું બધું અહીંયા લગીને છે, વિદ્યુત ટર્મિનલ ધ્રુવો હોય છે ત્યાં સુધી લખવાનું થશે। ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય।